તમે જોઈ રહ્યા છો અપના ગુજરાત. શેખ હસીના ભારતની ચાર દિવસની મુલાકાતે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારની સવારે દિલ્હીના એરપોર્ટ પર બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાનું સ્વાગત કરવા પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ આ શેખ હસીનાની પ્રથમ મુલાકાત છે, જે ચાર દિવસની રહેશે. આ મુલાકાતમાં સુરક્ષા અને સિવિલ ન્યુક્લિયર કોર્પોરેશન જેવા મહત્વના 25 મુદ્દાઓ પર થઈ શકે છે સંધિઓ. શેખ હસીના રવિવારે અજમેર શરીફની મુલાકાત લેશે, તેમજ સોમવારે ભારતના ઉદ્યોગપતિઓને મળશે. સાથે સાથે તેઓ બાંગ્લાદેશ 1970ની આઝાદીની લડાઈમાં શહીદ થયેલા જવાનોના માનમાં કેન્દ્ર દ્વારા આયોજિત ફંક્શનમાં ઉપસ્થિત રહેશે. ઇઝરાયલ સાથે 12,000 કરોડની ડિફેન્સ ડીલ સાઇન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાયલની મુલાકાતે જુલાઈ મહિનામાં જશે. મોદીએ આ મુલાકાત પહેલા જ ઇઝરાયલ સાથેના સંબંધો નિકટ કરી દીધા છે. ડિફેન્સ ડીલ દ્વારા ઇઝરાયલે ભારત સાથે $2 બિલિયન એટલે કે 12,000 કરોડ રૂપિયાની ડિફેન્સ ડીલ સાઇન કરી છે. આના બદલામાં ઇઝરાયલ ભારતની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ આપશે. ઇઝરાયલ ભારતના ટોપ 3 ડિફેન્સ સપ્લાયર્સમાંથી એક છે. છેલ્લા 10 વર્ષમાં $10 બિલિયનની ડીલ મેળવવા સિવાય ઇઝરાયલે છેલ્લા 2 વર્ષમાં હથિયારોના 7 કોન્ટ્રાક્ટ ભારત પાસેથી મેળવ્યા છે. આ સિસ્ટમ ભારતની હવાઈ સુરક્ષાની ખામીઓ ભરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કેન્દ્ર શાસિત પ્રદેશની મુલાકાતે મોદી. 21,000 લાભાર્થીઓને મળશે લાભ. વર્ષના અંતમાં ચૂંટણી છે ત્યારે નરેન્દ્ર મોદીએ પોતાની પકડ મજબૂત કરવા માટે દેશભરમાં મુલાકાતો વધારી દીધી છે. 17 એપ્રિલના દાદરાનગર હવેલીની તેઓ મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન મોદી વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે. લાયન્સ પબ્લિક સ્કૂલમાં કાર્યક્રમ યોજાશે, જેમાં કેન્દ્ર શાસિત પ્રદેશના વિવિધ લાભાર્થીઓને ફાયદો આપવામાં આવશે, જેમાં 21,000 લાભાર્થીઓને લાભ મળશે. ઉજ્જવલા સ્કીમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ સ્કીમના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવશે. મોદીની આ મુલાકાત કેન્દ્ર શાસિત પ્રદેશના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે, જ્યારે આગામી ચૂંટણીમાં અહીં મોદી મેજિક કેટલું ચાલે છે તે જોવું રહ્યો. પેટ્રોલ ડીઝલના ભાવ બદલાશે દરરોજ. વિકસિત દેશોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં દરરોજ સમીક્ષા થતી હોય છે. હવે ભારતમાં પણ આવું થાય તેવી સંભાવના છે. એક્સપર્ટ્સનું માનવું છે કે ડેઇલી પ્રાઇસ રિવિઝનથી ભારતીય ફ્યુઅલ માર્કેટ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું બની જશે અને વધારા ઘટાડાની બહુ અસર લોકો પર જોવા નહીં મળે. આના માટે ઓઇલ કંપનીઝે સરકાર સાથે બેઠક પણ યોજી છે. હાલ વાત કરીએ તો 15 દિવસે ભાવોની સમીક્ષા થતી હોય છે. સરકારી ઓઇલ કંપનીઝ આ બંને ઇંધણના ભાવોમાં દૈનિક સમીક્ષા કરવાનો પ્લાન કરે છે, જેથી તેઓ આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર જઈ શકે. ભારતીય ફ્યુઅલ રિટેલ માર્કેટની વાત કરીએ તો ઇન્ડિયન ઓઇલ કોર્પ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમનો દેશમાં 95% કબજો છે. નેશનલ એવોર્ડ, રોંગ સાઇડ રાજુ બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ. 64મું નેશનલ એવોર્ડ શુક્રવારે જાહેર કરવામાં આવ્યો, જેમાં અક્ષય કુમારને બેસ્ટ એક્ટરનો એવોર્ડ ફિલ્મ રોસ્તમ માટે મળ્યો છે, જ્યારે બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મનો એવોર્ડ નિર્જા ફિલ્મને મળ્યો છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગર્વ કરાવે તેવી વાત કરીએ તો હિટ એન્ડ રન કેસ પર આધારિત ગુજરાતી ફિલ્મ રોંગ સાઇડ રાજુને બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ અમદાવાદના વિવિધ 60 જેટલા લોકેશન્સ પર શૂટ થઈ હતી. આ ફિલ્મના ડાયરેક્ટર નિખિલ મુસલે છે.